નમસ્કાર. ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન 2021-22. મારું નામ છે કુંભાર આસમી જોશીભાઈ અને મારી મિત્રનું નામ છે બદ્રુ બાયકા લગમસિંહભાઈ. અમારી શાળાનું નામ છે શ્રી સરકારી માધ્યમિક શાળા મથર, તાલુકા નખત્રાણા અને જિલ્લો કચ્છ. અમારા માર્ગદર્શક શિક્ષક છે સતીશ સર. મોડેલનું વિભાગ છે 5B ગાણિતિક નમૂનાઓ અને વિષય છે તારીખ પડતી વાર જાણો. જાણીશું વિષયના હેતુઓ. તો ચાલો આપણે જાણીએ વિષયના હેતુઓ. સૌ પ્રથમ એક હેતુ, વિદ્યાર્થીઓ ગણિત વિષયમાં રસ કેળવે અને કૌશલ્ય પ્રાપ્ત કરે. બીજો હેતુ, વિદ્યાર્થી કોઈ પણ તારીખ પરથી વાર જાણતા શીખે. ત્રીજો, વિદ્યાર્થી ગમત સાથે જ્ઞાન મેળવે. આ હતા અમારા વિષયના હેતુઓ. વધવાથી પહેલા આપણે કોડ જોઈશું. તો આપણે તમે જોઈ શકો છો અહીંયા 3 કોડ બતાવેલા છે, મહિનાનો કોડ, વર્ષનો કોડ અને દિવસનો કોડ. આ 3 કોડનો ઉપયોગ કરીને આપણે તારીખ પરથી વાર જાણી શકીએ છીએ. તો તમને પણ આ કોડ યાદ રાખવા પડશે અને કોઈ પણ તારીખ પરથી વાર જાણી શકશો તમે. તો હું અહીંયા લીધી છે, આપણે આઝાદીનો દિવસ 15 ઓગસ્ટ 1947 તારીખ લીધી છે. જે આપણે 15 ઓગસ્ટ 1947 દિવસે કયો વાર હતો તે આપણે જાણીશું. વાર જાણવા માટે આપણે અહીંયા 6 ખાના જોઈ શકીએ છીએ. તે પરથી આપણે વાર જાણીશું, તે આપણે 4 દ્વારા સમજીશું. આ પહેલા ખાનામાં આપણે આ ખાના તારીખ લખીશું. આ ખાનામાં તારીખ લખીશું માટે આપણે 15 તારીખ લીધી છે. તો આપણે પહેલા ખાનામાં 15 તારીખ લખીશું. હવે પછી જાતમાં જોઈએ, જે તે તારીખના મહિનાનો કોડ લખીશું. તો આપણે અહીંયા 8 મહિનો લીધો છે. તો આપણે જોઈશું કે મહિનાનો કોડ કયો છે. તો 3 છે. તો આપણે 3 એ બીજા ખાનામાં લખીશું. તો હવે આપણે વળી પછી 7 જોઈશું, વર્ષનો કોડ લખીશું. તો આપણે વર્ષના કોડમાં જોઈશું કે કયા વર્ષમાં 1947 આવે છે. 1947 આવે છે. હા, 1947 આવે છે. તો આપનો કોડ કયો છે? 0. તે આપણે ત્રીજા ખાનામાં લખીશું. ચોથા ખાના વર્ષ લખીશું. તો અહીંયા 47 વર્ષ છે એટલે ચોથા ખાનામાં આપણે 47 લખીશું. હવે આ 5 ખાનામાં જે તે વર્ષને 4 વડે ભાગતા જે ભાગફળ મળે તે અહીં 5 ખાનામાં લખું. તો આપણે 47 4 વડે ભાગીશું. 11 44. તો અહીંયા આપણે 11 ભાગફળ મળે છે તે આપણને આપણે 5 ખાનામાં લખીશું. હવે આપણે જઈશું છઠ્ઠા ખાનામાં આપણે જોઈ શકીએ છીએ કે ઉપર 6 ખાનામાં બધાને સરળ કરી અને જે જવાબ આવે તેને 7 વડે ભાગીશું. 7 વડે કેવી રીતે ભાગીશું? કે તમને મને બધાને ખબર છે કે અઠવાડિયાના દિવસ 7 હોય છે એટલે આપણે 7 વડે ભાગીશું. અને હવે આપણે આ બધાનો 5 ખાનાનો સરવાળો કરીશું. 15 ને 3 18 ને 47 65 થાય છે અને 65 ને 11 76 ને આપણે 7 વડે ભાગીશું. તો 7 દામ 70. તો હવે આપણે અહીંયા જે શેષ મળશે તેને આપણે દિવસના કોડમાં જોઈશું. તો હવે આપણે અહીંયા શેષ 6 મળે છે તે આપણે દિવસના કોડમાં જોઈશું. દિવસના કોડમાં ક્યાં આવે છે 6? હા, શુક્રવારના દિવસે 6 આવે છે. તો આપણે 15 ઓગસ્ટ 1947 દિવસે કહી શકીએ કે શુક્રવાર હશે. તો આપણે આ મોડેલની મદદથી કોઈ પણ તારીખ હોય તેને તે પરથી આપણે વાર જાણી શકીએ છીએ. તો તમને પણ મજા આવી ને આ મોડેલ વિશે ગમત સાથથી શીખવું ગણિત. આ મોડેલની મદદથી કોઈ પણ તારીખ પરથી વાર જાણી શકીએ છીએ. તો આ મોડેલના ઉપયોગો છે ગાણિતિક ક્રિયાઓ સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગવા વિદ્યાર્થીઓ શીખી શકે, ગમત સાથે જ્ઞાન મેળવે અને ગણિત વિષયમાં રસ લે. આ બધા આ મોડેલના ઉપયોગો છે. આશા છે આ મોડેલ ગમ્યું હશે. જય હિન્દ, જય ભારત.